2018 નો જે ઉત્તરાયણનો પર્વ છે એ ખૂબ જ સારી રીતે પ્રારંભ તેનો થઈ ચૂક્યો છે, કેમ કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા તમે જુઓ તો ઘણા બધા એવા પતંગો અને કેટલી બધી જનમેદની સાથે જે છે આપણે ઉત્તરાયણની ભલે શરૂઆત થઈ ગઈ હોય પણ વીટીવે સ્પેશિયલી આ વખતે ગુજરાતના એવા જાણીતા ચહેરાઓ સાથે ઉત્તરાયણ સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે અને આજે સ્પેશિયલી આપણી સાથે છે યંગ અને ટેલેન્ટેડ ગુજરાતના ફેમ કહી શકાય એવા સિંગર આદિત્ય ગઢવી. આદિત્ય, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ દીપાલી. ખૂબ જ તે આનંદ આવી રહ્યો છે. કાઇટ ફેસ્ટિવલમાં આપણે આવ્યા છીએ અને આમ પણ ગુજરાતની જનતા એ છે એ ઉત્સવ પ્રિય જનતા છે. આપણે બધા જ તહેવારો છે એને ખૂબ જ આનંદથી ખૂબ મોજથી ઉત્સાહથી ઉજવતા હોઈએ છીએ અને એમાંય તે બે પર્વ એવા છે, બે ફેસ્ટિવલ એવા છે, નવરાત્રી અને ઉત્તરાયણ, કે જે ગુજરાતીઓને ખૂબ જ તે ગમે છે. અને ઉત્તરાયણનો એક અલગ જ આનંદ હોય છે અને આમ પણ લોકસાહિત્યનો એક દુહો છે કે જીવન જોબન માલ ધન આમાં અવિચળ રહ્યું ન કોઈ, જેતી ઘડી આનંદ કી જીવન કા ફલસોય. જેટલો આપણે આનંદ કરીએ, જેટલો મોજ કરીએ, એ જ આપણા જીવનની સાચી કમાણી છે અને એ જ તે આપણે ગુજરાતીઓ બધા માનીએ છીએ, એટલે એ મોજ અત્યારે માણી રહ્યા છીએ. ક્યાં વાત હે, એટલે આટલા સરસ દુહાથી શરૂઆત થઈ અને ખાસ કરીને આ માહોલમાં આપણે છે રિવરફ્રન્ટ તમે જુઓ તો અલગ અલગ કેટલા બધા પતંગોથી અને આકાશ તમે જુઓ તો રંગબેરંગી લાગે આપણને અને અલગ અલગ ડિઝાઇનના જે છે અહીંયા પતંગો જોવા મળે છે, નાની સાઇઝના, મોટી સાઇઝના. અને એક તહેવાર એવો હોય છે ને કે સૌ કોઈને જે છે એ પતંગ ચગાવવું એટલું ગમતું હોય પણ અહીંયા બધા જ તમે જુઓ નાનાથી લઈને મોટા તમને મળશે અને અલગ અલગ પતંગો પણ જોવા મળે છે. જન્મેદની કેટલી જે છે અહીંયા એકત્ર થઈ ગઈ છે અને એટલે જ આ વખતે ઉત્તરાયણને એવું વિચાર્યું કે અલગ રીતે સેલિબ્રેટ કરવું હોય તો શું, તો એટલે વીટીવીએ એવા જે ગુજરાતના જાણીતા ચહેરાઓ છે તો એને બોલાવીને સૌ કોઈની ઉત્તરાયણ ખાસ બને એના માટે આ વખતે જે છે તમને બધા સાથે મળાવી રહ્યા છે, તેમની વાતો જણાવી રહ્યા છે. ત્યારે આદિત્ય તમે સાથે છો તો મને જણાવો કે એવી કોઈ વાત ઉત્તરાયણની કે જે ખૂબ જ ખાસ બનાવી દે આ પર્વને કે તમને હજી સુધી યાદ હોય. આમ તો દરેક ઉત્તરાયણ મેં કીધું એમ કે ખાસ જ હોય છે. દરેક ફેસ્ટિવલ આપણા ગુજરાત માટે આપણે ગુજરાતની જનતા જે છે એને ઉજવતા હોઈએ છીએ ઉત્સાહથી, એટલે ઉત્તરાયણની કોઈ એક ઘટનાની ઘણી બધી ઘટનાઓ છે, ચાહે મિત્રો સાથે પતંગ ચગાવવાની વાત હોય કે ચાહે ફેમિલી સાથે ભેગા મળીને ઊંધિયું ને આ બધી જે આપણે સ્પેશિયલ આઇટમ્સ જે બનાવતા હોઈએ છીએ ખાવા માટે થઈને એ ખાવાની હોય અને અનેક એવા પ્રસંગો છે કે જેને અમે યાદ કરીએ અને માણતા હોઈએ છીએ, એટલે કોઈ એક ઘટના નહીં પણ આ એક આખો ઉત્સવ જ તે મજાનો છે. બિલકુલ, એટલે આ ઉત્સવ જે છે ને એની વાત કંઈક અનેરી જ છે, કેમ કે એક આનંદ જે હોય, જે જુસ્સો હોય ને સાવ અલગ હોય. તો અમારા જેટલા પણ જોઈ રહેલા છે આ શો એ જાણવા માંગે છે કે ભાઈ આદિત્ય ગઢવી ઉત્તરાયણ છે કેવી રીતે સેલિબ્રેટ કરે. આમ તો પહેલાં હું પતંગ ચગાવીને અને ધાબે જ્યારે પણ સ્કૂલેથી આવું અથવા તો કોલેજથી આવું ત્યારે સીધો ધાબે ચડીને પતંગ ચગાવવા માટે તે તૈયાર જ હોઈએ, પણ હવે એવું થાય છે કે હવે શોઝ અને કાર્યક્રમોમાં બિઝી હોઈએ એટલે પતંગ ચગાવવાનો ને એ તો ટાઈમ નથી મળતો, પણ ફેમિલી સાથે એ બે દિવસો જે છે એમાં સાથે રહીને બધાની સાથે ભેગા મળીને એન્જોય કરવાનો એ જ એક પ્લાન હોય છે અત્યારે તો. બિલકુલ, તો તમે સાંભળ્યું કે ભાઈ આદિત્ય ગઢવી કે જે ગુજરાતના ફેમ સમાન છે એ પોતાની ઉત્તરાયણ કેવી રીતે સેલિબ્રેટ કરે છે અને ખાસ કરીને આદિત્ય જેવા સાથે હોય તો પછી સ્પેશિયલી પવન ના હોય, કિન્ના બાંધવાની હોય ત્યારે ટાઈમ ક્યાં જતો રહે ખબર ના પડે. તો આમ તમારું મોસ્ટ ફેવરેટ સોંગ કયું પ્લેલિસ્ટમાંથી ઉત્તરાયણ સ્પેશિયલમાં? ઉત્તરાયણ સ્પેશિયલ મારું એક ગીત ફેવરેટ છે, એ છે ઢીલ દે દે રે રે દે દે રે ભૈયા, ઢીલ દે દે રે રે દે દે રે ભૈયા, ઇસ પતંગ કો ઢીલ દે જૈસે યે મસ્તી મે આયે, અરે જૈસે યે મસ્તી મે આયે, ઇસ પતંગ કો ખીંચ લે, ઢીલ દે દે રે રે દે દે રે ભૈયા. ક્યા વાત હૈ, તો ઉત્તરાયણનો રંગ જે છે વીટીવી સાથે જામી ચૂક્યો છે અને આદિત્ય ગઢવીની સાથે આપણે રહીશું, તેમની પાસે બીજા હજી વધુ ગીતો સાંભળવાના છે, તેમના પ્રખ્યાત થયેલા ગીતો છે એ સાંભળીશું, પણ અત્યારે તો જે ઉત્તરાયણનો આ રંગ છે એને માણવાની ખૂબ જ મજા આવી રહી છે. બાવીસ વર્ષની ઉંમરે પોતાના અલગ જ સૂફી અને સાહિત્યિક અંદાજ અને લહેકાના લીધે આદિત્યએ ગાયેલા બે ગીતો ઓસ્કાર 2014 એકેડેમી એવોર્ડમાં નોમિનેટ પણ થયા હતા. આટલું જ નહીં, આદિત્યએ નાની ઉંમરથી જ લોક સાહિત્યના અમુક લોકગીતોને થોડો સૂફી અને ફ્યુઝન ટચ આપીને કેટલાય અલગ અલગ આલ્બમ્સ અને કવર સોંગ્સ રેકોર્ડ કરીને પોતાના અનેરા અંદાજથી લોકોના દિલ જીતી લીધા છે. એમાંય હંસલા હાલોને હવે એ ગીત ગાઈને તો આદિત્યએ સૌ કોઈના દિલમાં અને સ્પેશિયલી આજના યુથના દિલમાં પણ પોતાની જગ્યા બનાવી દીધી.
અમદાવાદના હાથ સમાન એવા રિવરફ્રન્ટ પર જ્યારે આપણે જે છીએ ઉત્તરાયણનો પર્વ ખાસ અને અનોખા રીતે સેલિબ્રેટ કરવા માટે આદિત્ય ગઢવી સાથે. તો આદિત્ય, જે રીતે તમે શરૂઆત કરી કે એક બાજુ પતંગ મહોત્સવ હતો અને દુહાની જે બે ત્રણ લાઈનો સંભળાવી, ખૂબ મજા આવી ગઈ મને અને બધાને જ. તો અમારી બધાની એવી ઈચ્છા છે કે આવી કોઈક બે ત્રણ પંક્તિઓ બીજી પણ સંભળાવો ને જ્યારે આ રિવરફ્રન્ટ પર સ્પેશિયલી આપણે આવી ગયા છીએ ઉત્તરાયણ સેલિબ્રેટ કરવા ત્યારે. જી બિલકુલ, ગુજરાતની વાત હોય, તહેવારની વાત હોય, ઉત્સાહ ઉમંગની વાત હોય અને જ્યારે લોકોને આવી રીતના આનંદ કરતા આપણે જોઈએ ત્યારે મને એક જ ગીત યાદ આવે અને એને હું ગુજરાતનું એન્થમ કહું છું, ગુજરાતીઓનું એન્થમ કહું છું. એની એક બે કડીઓ હું સંભળાવવા માંગીશ. મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, ઘન ઘોર જરે જહોર મારું મન, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, એ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. શું વાત છે! તો ચલો, ખૂબ જ જે છે આ બે ત્રણ લાઈનો અમે જે સાંભળીને એટલી મજા આવે છે. તો ત્યારે મને એમ થાય છે કે રિવરફ્રન્ટ પર છીએ, આમ ધીરું ધીરું આ સાબરમતી નદીનું પાણી અહીંયા વહી રહ્યું હોય અને તમે સાથે છો, તો કેમ નહીં જે ખૂબ જ પોપ્યુલર થયું છે સ્પેશિયલી યુથમાં, અને યુટ્યુબ ઉપર તમે જુઓ તો આ ગીતે ધૂમ મચાવી છે એવું આદિત્ય ગઢવીનું હંસલા સોંગ હવે આપણે માણવાનું છે. હવે હંસલા હાલો ને, હવે મોતીડા નહીં રે જડે. વીટીવી આ વર્ષે અલગ અલગ જે જાણીતા ચહેરા છે, ગુજરાતના જે ફેમ છે એવા બધા જ યંગસ્ટર્સ ને બધા સેલિબ્રિટી સાથે ઉત્તરાયણનો પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે આજે આદિત્ય ગઢવીએ ખૂબ જ મજા કરાવી અને ખાસ કરીને આપણે રિવરફ્રન્ટનો જે છે પતંગ મહોત્સવ એનો પણ એક અલગ રંગ જોયો અને સાથે આદિત્ય ગઢવી સાથે તેઓ કેવી રીતે સેલિબ્રેટ કરે છે ઉત્તરાયણ એ પણ જાણ્યું. આ જ રીતના અલગ અલગ ચહેરાઓ સાથે હું ફરીથી આવીશ અને આપણે ફરીથી ઉત્તરાયણના બીજા નવા રંગો છે જોઈશું. પણ અત્યારના આદિત્ય, જતા પહેલા જે છે એ બે પંક્તિઓ થઈ જાય તમારી. દીપાલી, આપણે દરેક ઉત્સવ ઉજવીએ છીએ, તહેવારો ઉજવીએ છીએ આટલા મોજથી, આટલા આનંદથી. એનું કારણ હું એવું માનું છું કે આ દેશના સીમાડા ઉપર રક્ષણ કરતા આ દેશના સૈનિકો છે, અને અંતમાં જ્યારે આપણે આ કાર્યક્રમને પૂરો કરીએ છીએ ત્યારે હું એમને એક ટ્રીબ્યુટ માટે બે લાઈન અંતમાં સંભળાવવા માંગીશ, ઝવેરચંદ મેઘાણીની બે કડી. પોડતા પીધો કશું વીનો રંગ, હો રાજ યમ પીધો કશું વીનો રંગ, એમાં ના ધોળા દાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો રે કશું વીનો રંગ, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો રે કશું વીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કશું વીનો રંગ. સો ધીસ ઇઝ ઇટ. આજ રીતના ઉત્તરાયણના પર્વને જે છે એ આગળ આપણે બીજા અનેક અનેક નવા નવા ચહેરાઓ સાથે સેલિબ્રેટ કરીશું. પણ આદિત્ય, બધાને જે છે હેપી ઉત્તરાયણ સાથે એક બીજો અમારે મેસેજ આપવો છે કે સેફ ઉત્તરાયણ, સેફ રહેવું ખૂબ જરૂરી છે. તો એના વિશે તમે જે છે એ તમારા વ્યુઅર્સને શું કહેવા માંગશો? હા બિલકુલ, આ એક આનંદ છે, એની અંદર કોઈ જાતનું વિઘ્ન ના આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું, અને જેટલું બને એટલું આપણે આપણી સેફટી તો જરૂરી જ છે, સાથે સાથે બીજા લોકો પણ એમનું પણ આપણે ધ્યાન રાખીએ અને અને એનો એક ટાઈમિંગ જે છે એ આપણે સાચવીએ, જેથી કરીને બર્ડ્સ છે, પક્ષીઓ છે એનું પણ ધ્યાન રાખીએ અને હેવ અ હેપી ઉત્તરાયણ અને સેફ ઉત્તરાયણ.
All right then. Save birds, save environment, be safe and happy Uttrayan.